સચિનવાજ ગામની બેંકમાં બન્યો લૂંટનો બનાવ બનવા પામ્યો હતો। બેંકમાં રહેલા મેનેજરે અને કર્મચારીઓના બંધક બનાવી લૂંટ ચલાવી હતી। બંદૂકની અણીએ 4 થી 5 લૂંટારોએ લૂંટને અંજામ આપ્યો હતો। લૂંટની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી। સુરતમાં દિન પ્રતિદિન ચોરી હત્યાનો બનાવ બનવા પામે છે, ત્યારે સુરત ખાતે સચિનવાજ ગામની બેંકમાં બન્યો લૂંટનો બનાવ બનવા પામ્યો હતો। બંદૂકની અણીએ 4 થી 5 લૂંટારોએ લૂંટને અંજામ આપ્યો હતો। બેંકમાં રહેલા મેનેજર અને કર્મચારીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી। જ્યારે લૂંટની ઘટના સામે આવતા પોલીસ દોડતી થવા પામી હતી। રોજ વાંજ વિસ્તારમાં જે લૂંટ થઈ છે, સચિન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા વાંજ ગામે આજરોજ સવારે 11:30 आसपास बैंक ऑफ महाराष्ट्र में 5 जन बे मोटरसाइकिल में, एक मोटरसाइकिल पर 3 जन, बीजी मोटरसाइकिल पर 2 जन, 4 हेलमेट पहरेला था, बीजा ने बुकानी बांधेली थी। बैंक में प्रवेश करी बैंकना कर्मचारीओं ने अंदर लई जी उभा राखी अने 14 लाख नी आसपासनी लूंट करेल छे। अने हाल में सूरत शहर में रेड एलर्ट स्कीम जाहिर करेली है। वाहन चेकिंग और नाकाबंदी चालू है। डिस्ट्रिक्ट में पण जाण करेली है, त्यां पण नाकाबंदी चालू है और सीसीटीवी और मोबाइल सर्वेलन्स परथी डिटेक्ट करवानी कार्यवाही चालू है। साहब, केटला लाख रुपयानो अंदाजे टोटल माल है?